नमस्कार, मेट्रो एट ट्रेन में हूँ विशाल मेहता, आपनु स्वागत करूँ छू। समाचार चैनल की शुरुआत करिए महत्वना ब्रेकिंग न्यूज थी। आणंद थी ब्रेकिंग न्यूज आ रहा है, जी रीते आणंद कलेक्टर में हनी ट्रेप नो मामलो जे सामे आव्यो छे, तेमां केतकी व्यास ने लईने कटकीबाजी ना पुरावा सामे आव्या छे। केतकी व्यास के जेओ अधिक कलेक्टर छे, तेमणे समग्र षड्यंत्र ने अंजाम आप्यो होवानी हकीकत सामे आवी छे। साथे ज तेमणे खेडूत हक न होवा छतां पण तेमणे खेती लायक जमीनों हड़पी लीधी अने पोताना नामे करी होय तेवी हकीकतो पण सामे आवी छे। खेड़ाना अखलाचा काम गामनी अंदर 3000 वानी जमीन नो मामलो सामे आव्यो छे। अखलाचा जमीन खरीदवाड़ी फाइल गायब कर दी है, कारण जी रीते समग्र मामलो सामे आव्यो छे, पुरावा एकत्रित करवानी कार्यवाही पुलिस अने तंत्र द्वारा शुरू करवामां आवी छे, त्यारे केतकी व्यासना मळतियाओ द्वारा आ समग्र मामलाने अंजाम आपवामां आवतो होय तेवुं लागी रह्युं छे। पाटणना कोटावाड़मां खेडूतोनो दाखलो बनावी अने तेमणे आ समग्र प्रकरणने अंजाम आप्यो हतो। लांचनी रकमथी केतकी व्यासने जमीन खरीदी हती, साथे ज अगाउ आगोलनी जमीन मामले पण पूछपरछ थई रही छे। केतकी व्यास पर अगाउ पण एफआईआर थई चूकी छे। अमदावादनी अंदर एक गुनो रजिस्टर थयो हतो 2006 अंदर, ए उपरांत तेनी सामे सेशन्स कोर्टनी अंदर पण कार्यवाही सक्रिय छे। एटीएस रेवन्यू विभागनी तपासमां थई शके छे वधु खुलासा। जे रीते सरपंच कमिटीना जे प्रमुख छे दीपक परमार, तेमणे पण क्यांक ने क्यांक आरोप लगाव्यो छे કે કેતકી વ્યાસ દ્વારા 300 વીઘા જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે। તો આગળ વાત કરીએ, મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગરના સોનગઢ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરને કરાયા છે સસ્પેન્ડ। શેડના જૂના પતરાઓનો બારોબાર વહીવટ કરવાની શંકાના આધારે તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ થયો છે। શેડના પતરા છોડાયા હતા તેમાં સંડોવણીની શંકાને આધારે તેમને સસ્પેન્ડ કર્યા છે। સમગ્ર ઘટનામાં લાલિયાવાડી અને મિલીભગતની ક્યાંક ને ક્યાંક ગંધ આવી રહી છે, તેના કારણે આ મામલો બહાર આવતા આરએન સોલંકીને સસ્પેન્ડ કરાયા છે। મહત્વપૂર્ણ સમાચાર કે જેની અંદર આ સમગ્ર ઘટનાને લઈને તંત્રએ એક્શન લીધે, બનાવને ઘણા દિવસો બાદ પણ આ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યું છે। સ્ટેશન માસ્ટરની વર્ષોથી સોનગઢમાંથી બદલી નહીં થઈ હોવાની પણ ક્યાંક ચર્ચા ચાલી રહી છે। હવે વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર કે જેમાં જીપીએસસી દ્વારા સરકારી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જીપીએસસી દ્વારા પરીક્ષા મોકૂફનો મહત્વપૂર્ણ નિર્ણય, આગામી ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ કરાશે જાહેર। મહત્વપૂર્ણ સમાચાર કે જેની અંદર જીપીએસસી દ્વારા પરીક્ષા મોકૂફ રખાશે। 1 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી પરીક્ષા, જેને મોકૂફ રાખવામાં આવી છે। જીપીએસસી દ્વારા આગામી સમયમાં ટૂંક સમયમાં જ આ તારીખ નક્કી કરી અને જાહેર કરવામાં આવશે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે અત્યારે જીપીએસસી દ્વારા પરીક્ષાની તારીખ મોકૂફ કરવામાં આવી છે, જીપીએસસી દ્વારા પરીક્ષાની તારીખ મોકૂફ કરવામાં આવી। તો સમાચાર પાટણથી, પાટણથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે જ્યાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। ફરી એકવાર લવ જેહાદને લઈને પાટણમાં ચકચાર મચી છે। પાટણમાં લવ જેહાદનો કિસ્સો કે જેને લઈને વિધર્મી યુવકે હિન્દુ નામક ધારણ કરી અને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે। વિધર્મી યુવકે ખોટી ઓળખ આપી યુવતીને ફસાવી અને ત્યારબાદ દુષ્કર્મ ગુજાર્યું। એ ડિવિઝન પોલીસ મથકે યુવતીને નોંધાવી છે ફરિયાદ। દુષ્કર્મ ગુજાર્યા બાદ જે રીતે યુવતીને સમગ્ર હકીકત જાણવા મળી, ત્યારબાદ તેણે ફરિયાદ નોંધાવી છે। ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે। આરોપી મોહમ્મદ હુસેન બલોચને પોલીસે ઝડપી પાડ્યો છે। યુવતીના બહેનના લગ્નમાં આવ્યો હતો મોહમ્મદ અને ત્યારબાદ તેણે યુવતી પાસેથી નંબર લીધો હતો, યુવતી સાથે સંપર્ક કરી તેને પ્રેમ જાળમાં ફસાવી અને વિધર્મી યુવકે ક્યાંક ક્યાંક પોતાની ઓળખ છુપાવી અને યુવતી સાથે સંપર્ક કર્યો અને શરીર સંબંધ બાંધ્યો હતો। વાત કરીએ અમદાવાદની, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નોંધાયેલા ડેન્ગ્યુ અને મલેરિયા જેવા કેસમાં આંકડા રજૂ કરવામાં આવ્યા છે,
જેના મુજબ અમદાવાદ શહેરમાં ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના 407, સાદા મેલેરિયાના 111, ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે, જ્યારે ઝેલી મેલેરિયાના 7 કેસ નોંધાયા છે. અમદાવાદમાં પાણીજન્ય રોગમાં ઝાડા ઉલટીના 619 કેસ, ટાઇફોઇડના 467, ગમડાના 114, કોલેરાના 20 કેસ નોંધવામાં આવ્યા છે. શહેરમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગનું પ્રમાણ વધતા શહેરમાં કયા ટાઇપના મચ્છર છે તે ચેક કરવા સર્વે હાથ ધરાયો છે, જેમાં એએમસી દ્વારા ડેન્ગ્યુના એડિસ મચ્છરોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેમાં મચ્છરના 840 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 91 મચ્છરના ટાઇપ 4, 36 મચ્છરના ટાઇપ 1નો વાયરસનો સમાવેશ થાય છે. રિપોર્ટ થયા હતા. ચાલુ વર્ષે જે ચોમાસાની પેટર્ન દેખવા મળેલી છે, ચાલુ માસ દરમિયાન એટલે કે ઓગસ્ટ માસ દરમિયાન અને સપ્ટેમ્બર માસ દરમિયાન કેસીસમાં વધારો થવાની શક્યતા રહેલી છે. જે પ્રમાણે કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે, જે કોઈ ફ્લેટમાં કે જે કોઈ રેસિડેન્શિયલ વિસ્તારમાં કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે, તેના એક ડિટેલ એનાલિસિસ કરવામાં આવે તો ઘણા અંશે જે લેબર વર્ક છે તે લોકોને ડેન્ગ્યુના પોઝિટિવ કેસ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેક્ટર બોર્ન ડિસીઝ વિભાગ દ્વારા હાલમાં જે કોઈ ડેન્ગ્યુના પોઝિટિવ પેશન્ટ આવેલા છે, આ ઉપરાંત જે પણ એડિસ મોસ્કીટો છે તેનો એક સર્વે હાથ ધરવામાં આવેલો છે. કોર્પોરેશનને જે ડેન્ગ્યુ પેશન્ટના સિરમ સેમ્પલ મળેલા છે, એટલે કે જેના બ્લડમાંથી સિરમ સેમ્પલ અલગ કરીને આનું ડેન્ગ્યુ માટે કયો વાયરસ જવાબદાર છે તેનું એક સર્વે હાથ ધરવામાં આવ્યો. ઉત્તરાખંડમાં થયેલા અકસ્માતમાં ભાવનગર જિલ્લામાં 7 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ગંગોત્રી યાત્રાધામની પરત ફરી રહેલા વખતે ભયાનક અકસ્માત સર્જાયો. શ્રદ્ધાળુઓની ભરેલી બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ. બસ ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યા અને બેરી તેડીને યાત્રાળુઓ ભરેલી બસ ખીણમાં ખાબકી. આ દુર્ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 28 જેટલા લોકો ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્તને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે. 7 મૃતકોમાંથી 6 મૃતકોના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે પોતાના વતન મોકલાયા છે, જ્યારે 1ની અંતિમ વિધિ હરિદ્વારમાં જ કરવામાં આવી છે. 2 મહુવા, 3 તળાજા અને 1 મૃતદેહને પાલીતાણામાં લાવવામાં બાદ મૃતકોની અંતિમ વિધિ કરવા સમગ્ર ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે. આપણા ભાવનગર જિલ્લામાંથી ટોટલ 7 લોકોના મૃત્યુ થયા છે, તેમાં અમારા ગામના ગીગાભાઈ ગભાભાઈ ભમર પણ મૃત્યુ પામ્યા છે. તો એમાં એને સંતાનમાં 5 દીકરી અને 2 દીકરા છે. તો મોટી દીકરી 16 વર્ષની છે અને નાનો દીકરો 4 વર્ષનો છે અને ટૂંકી ખેતીથી પોતાનું ગુજરાન ચલાવે. દુઃખદ ઘટના બની છે. ચારધામ યાત્રા એ ભાવનગર જિલ્લાના આમ તો 32 જણા ગયેલા હતા, એમાં 7 લોકોના ભાવનગર જિલ્લાના મૃત્યુ પામ્યા છે. એમાં તળાજા તાલુકાના પણ 3 હતા, એમાં અમારા ગામના ગીગાભાઈ કરીને પણ હતા, એમનું મૃત્યુ થયું છે. બહુ અમારા ગામમાં શોકની લાગણી અનુભવીએ છીએ ને બહુ દુઃખદ ઘટના બની છે. ભાવનગરમાંથી ચારધામની યાત્રાએ ગયેલા લોકોને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અકસ્માત નડતા લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 28 લોકો ઘટનામાં ઘાયલ થયા છે. તેમની સારવાર ચાલી રહી છે. 7 મૃતકોની પોસ્ટમોર્ટમ સહિતની વિવિધ પૂર્ણ થતા આ વિધિ થયા બાદ તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે. ઉત્તરાખંડમાં સર્જાયેલા અકસ્માતમાં ભાવનગર જિલ્લામાં 7 લોકો પૈકી મહુવાના દંપતી પણ કરુણ મૃત્યુ નિપજ્યું છે. તેઓના મૃતદેહને વતનમાં સમગ્ર પંથકની અંદર શોકનો માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારે તેમની અંતિમ યાત્રા નીકળવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા. ચારધામ યાત્રા પ્રવાસે ગયેલ ગણપતભાઈ પ્રતાપભાઈ મહેતાનું અહીં મેત આવી જતા સમગ્ર બ્રહ્મ સમાજની અંદર શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરે છે, તથા સમગ્ર હોવા પ્રવાસીઓ તેના દુઃખના ભાગીદાર થવા તત્પર છે. અને આ જે ગણપતભાઈ મૃત્યુ થયું છે, તેના પપ્પા બ્રાહ્મણ હોવા છતાં એ સમસ્ત બ્રહ્મ સમાજ તેને ભામાશાનો વિરોધ આપેલો છે. તેઓ હર હંમેશા દુઃખી અને નાના માણસના કાર્યમાં સહભાગી થતા અને અથા યોગદાન દાન આપતા. આજ તેમના દુઃખનું અમે સર્વ ખૂબ જ દુઃખ અનુભવીએ. ગંગોત્રી હતા ગણપતભાઈ, તેમનો પરિવાર ગંગોત્રીના દર્શન કરી અને રિટર્ન આવતા હતા ત્યારે રસ્તામાં બસ ખીણમાં પડતા 5 જણાના મૃત્યુ થયા. ગણપતભાઈ ખૂબ જ લાગણીશીલ સ્વભાવના હતા અને ખૂબ જ બ્રહ્મ સમાજને
દીપકભાઈ તેમજ પ્રતાપભાઈ ભામાશા પરિવાર ખૂબ જ ઉપયોગી થતા, જ્યારે પણ સમાજની હાકલ પડતી ત્યારે ગણપતભાઈ અને તેમનો પરિવાર હર હંમેશ સમાજની સાથે રહ્યા છે. અમારું વતન આજે બેન્ચ એક્સપાયર થઈ ગયા છે, એ મારી ભત્રીજી છે અને મારા ભાણે ભત્રીજા ધમાઈ કહેવાય, એટલે મારા ધમાઈ છે ગણપતભાઈ. હવે આ ઘટના તો અતિ અતિ દુઃખદ છે, કારણ કે જ્યાં એક્સિડન્ટ થયો ત્યાં કોઈના હાથની વાત નથી જ છે. સ્વાભાવિક છે, છતાં એ લોકોએ ત્યાંની ટીમે બહુ સરસ કામ કરી અને જેમ બને એમ જલ્દીથી મૃત ડેડ બોડી તાત્કાલિક અહીંયા પહોંચે એવું બહુ સરસ સુંદર વ્યવસ્થા કરી અને તાત્કાલિક અહીંયા પહોંચતા કર્યા છે. એ અમારા માટે સલગ અમારા માટે જમા પાછું છે, કારણ કે અમે સમયસર બોડીને અગ્નિ સંસ્કાર ટાઈમ એનો અતિ વિયો જાય તો આપણે ડેડ બોડીને પણ હાંચવી બહુ કઠણ પડે છે. બહુ સુંદર વ્યવસ્થા કરીને તાત્કાલિક પહોંચાડી આપી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ઓબીસીની જાતિ આધારિત વસ્તી ગણતરીમાં માંગ ધરણા કર્યા છે. કોંગ્રેસ દ્વારા ઓબીસી અનામત યાત્રામાં લઈને બચાવ સ્વાભિમાન ધરણા પણ કરવામાં આવી રહ્યા છે. ઓબીસી સમાજ માટેના નિગમોમાં વસ્તીના ધોરણે બજેટની માંગ કરવામાં આવી છે. સહકારી સંસ્થાઓમાં પણ અનામત બેઠકોની માંગ કરવામાં આવી છે. ત્યારે અમિત ચાવડાએ ઓબીસી નેતાઓને પણ આ ધરણામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને ઓબીસી સમાજના લોકો આ ધરણામાં હાજર રહ્યા હતા. ઓબીસી સમાજ માટે અને તેના જે હકો માટે એક વિશાળ મંચ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને સાથે સાથે તમામ જે મોટા હોદ્દેદારો અને નેતાઓ પણ સાથે છે અને લોકોની લડત લડવા જઈ રહ્યા છે. વિમલભાઈ આપણી સાથે, વિમલભાઈ જે પ્રમાણે માંગણીઓ જે છે અને સાથે સાથે ઓબીસી સમાજ અને તમામ સમાજને સાથે લઈ જવાની જે વાત જે કરવામાં આવી છે, શું શું વાતો છે, શું માંગણીઓ છે? ઓબીસી સમાજ માટેનો આજે ધરણાનો કાર્યક્રમ છે, કારણ કે ઓબીસી સમાજને અલગ અલગ કરી અને તેમના હક જે મળવા જોઈએ એ તેમને મળતા નથી અને ઓબીસી સમાજને એક કરવા માટે થઈ અને ખાસ કરીને તમને ખ્યાલ હોય તો હમણાં જે ચૂંટણીઓ છે, નગરપાલિકાની 76 નગરપાલિકાની ચૂંટણીઓ છે, 6000 ગ્રામ પંચાયતની છે, 18 તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે અને આ ચૂંટણીઓનો જ્યારે ઓબીસી સમાજનો હક જે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કરેલો છે ઝવેરી પંચને, આજે ઝવેરી પંચે પણ એ રિપોર્ટ સોંપી દીધો છે સરકારને અને એનો સમય 1 વર્ષ જેવો થયો છે. ઝવેરી પંચે 3 થી 4 મહિના પહેલાં રિપોર્ટ સોંપી દીધો છે અને આ જેટલું મોડું થાય એટલું ઓબીસી સમાજને નુકસાન છે, કારણ કે ઓબીસી સમાજને વધારે સીટો મળે એમ છે અને ઓબીસી સમાજના હક માટે થઈને આજે અમે ધરણા ઉપર બેઠા છે. સવારે 11 થી અત્યારે 3 વાગ્યા સુધી બેસવાના છે. પણ મૂળ વાત એ છે કે તમે કહો છો એમ સત્તાની અંદર પણ ઓબીસીના પ્રતિનિધિઓ બેઠા છે, સત્તાને ઓબીસીના હોવાને કારણે એ લોકોને સત્તા સુધી પહોંચવાનો ફાયદો થયો. દાખલા તરીકે હું ધારાસભ્ય પદ સુધી પહોંચ્યો તો એ ઓબીસી સમાજ મારી પાછળ ઊભો હતો એટલે હું પહોંચ્યો. આગામી દિવસોમાં જે યુવાનો જે છે ખાસ કરીને તેઓ પોતાના હકોથી વંચિત ના રહે તે માટેનું જે ધરણાનું જે સ્ટેજ છે તે બનાવવામાં આવ્યું છે અને આ જે લડત છે તે આગામી દિવસોમાં પણ શરૂ રાખવાની જે તૈયારી છે તે કરવામાં આવી છે. કેમેરામેન રાહુલ જાદવ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનું ઓબીસી કાર્ડ પાટનગર ગાંધીનગરમાં ઓબીસી સ્વાભિમાન ધરણા. કોંગ્રેસ દ્વારા ઓબીસી અનામત બચાવો સ્વાભિમાન ધરણા, જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ સાથે ધરણા, ઓબીસી સમાજ માટે 27% રકમ ફાળવવાની માંગ કરવામાં આવી છે. તો ગુજરાત યુનિવર્સિટી બિનજરૂરી વ્યક્તિઓના પ્રવેશ અટકાવવા સ્ટીકર સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીની અંદર આવતીકાલથી એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે. આ સ્પેશિયલ ડ્રાઈવ 1 સપ્તાહ માટે થઈ શકશે, જેની અંદર યુનિવર્સિટીની વ્યવસ્થાઓના ભાગરૂપે તેને ઊભી કરવામાં આવી છે, જેમાં મુલાકાતીઓ માટે રજિસ્ટરમાં એન્ટ્રી કરવાની ફરજિયાત રહેશે. યુનિવર્સિટીમાં 19,000 જેટલા સ્ટીકર કેમ્પસના અલગ અલગ વિભાગના વહેંચવામાં આવ્યા છે. પ્રાયોગિક ધોરણે ટ્રાયલ ચલાવવામાં આવશે. એમાં ગુજરાત યુનિવર્સિટીમાં કેમ્પસમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે, અધ્યાપકો છે, સ્ટાફ છે, વહીવટી સ્ટાફ છે, એ તમામને અમે એક સ્ટીકર ઇસ્યુ કરવામાં આવેલા છે. તમામના વ્હીકલ પર સ્ટીકર્સ હશે અને સાથે એક આઈડી કાર્ડ પણ જે દરેક ડિપાર્ટમેન્ટમાંથી પોતાના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો એ બંનેને ઓલ્ટરનેટ રાખીને હાલ એક પ્રાયોગિક ધોરણે ડ્રાઈવ ચલાવવામાં આવશે.
એનું મુખ્ય કારણ એવું છે કે કેમ્પસની અંદર જે કેમ્પસને જે ઉપયોગ કરતા વિદ્યાર્થી હોય, એ શિક્ષણ અર્થે આવતા હોય, સંશોધન અર્થે આવતા હોય, અને જે યુનિવર્સિટીમાં પોતાના વિવિધ કામ અર્થે આવતા હોય એવા જ લોકો આવે, અને બાકી જે બિનજરૂરી જે કેમ્પસમાં આવતા હોય એવા જે લોકોને આપણે ટાળવા. મુખ્ય મુદ્દા જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટીના સ્ટેક હોલ્ડર્સ, વિદ્યાર્થીઓ, સ્ટાફ મેમ્બર્સ તથા પેરેન્ટ્સ જે કન્ટિન્યુઅસ ફ્લો હોય છે. હવે એ દરમિયાન અન્ય કોઈ કે જેને ગુજરાત યુનિવર્સિટી સાથે કંઈ લેવા દેવા નથી કે કોઈ પણ કામ પણ નથી, એ પ્રકારની એન્ટ્રીને રિસ્ટ્રિક્ટ કરવા માટે એક ડ્રાઈવ ઇનિશિયલી કરેલી છે. આ ડ્રાઈવમાં જોવા જઈએ તો 23/8 એટલે કે આવતીકાલથી ચાલુ થશે. એમાં ગેટ પરથી જે અમારા વિદ્યાર્થીઓ છે તેમને સ્ટીકર પ્રોવાઈડ કરવામાં આવેલા છે, જે તે વિભાગીય વડા થકી. એક સમયે વિદ્યાર્થીઓ કોમર્સ અને સાયન્સ કોલેજમાં એડમિશન લેવાનું વધારે પસંદ કરતા હતા, પરંતુ હવે વિદ્યાર્થીઓ ઝુકાવ આર્ટ્સ કોલેજ તરફ વધ્યો છે. કારણ કે વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આર્ટ્સ કોલેજમાં છેલ્લા 5 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 4-5 હજારનો વધારો થયો છે. 23-24 પણ અત્યારે હાલ સુધીમાં 13,600 કરતા વધારે વિદ્યાર્થીઓ નોંધાઈ ગયા છે, અને લગભગ એ પણ 16,000 કરતા વધારે વિદ્યાર્થીઓ થવાની પૂરેપૂરી શક્યતા છે. આની પાછળનું મુખ્ય કોઈ જો કારણ હોય તો હાલની અંદર વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર રહેલો આકર્ષણ. અમદાવાદથી સમાચાર, જેની અંદર અમદાવાદમાં વિદ્યાર્થી જે લંડનમાં રહેતો હતો તેણે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી લંડનમાં બ્રિજ ઉપરથી જમ્પ લાવી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ખુશ પટેલ નામનો વિદ્યાર્થી 9 મહિના પહેલાં સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો, ત્યારે 11 ઓગસ્ટે ગુમ થતાં તેના મિત્રોએ વેમલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ લંડન બ્રિજના છેડેથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ આર્થિક સંક્રમણના કારણે તેણે આપઘાત કર્યો હતો. મૃતદેહ મળ્યા બાદ પોલીસે કુશના ડીએનએ અને બાયોમેટ્રિક મેળવ્યા હતા. સમાચારમાં આગળ વધીએ તે પહેલા આણંદથી મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જેથી આણંદ કલેક્ટરના હની ટ્રેપ મામલે વધુ એક ખુલાસો થયો છે. મહત્વપૂર્ણ મામલો કે આણંદ કલેક્ટર ગઢવીના હની ટ્રેપના મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો. તમામ આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં હાજર કરાયા હતા. તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યો છે, એટલે કે કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં કોર્ટ દ્વારા 3 નવી કલમો ઉમેરવામાં આવી છે. હની ટ્રેપનો મામલો કે જે 292 અશ્લીલ ચિત્રો પ્રદર્શિત કરવા ઉમેરવામાં આવ્યા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક આ કલમ ઉમેરવામાં આવી છે. 201 પુરાવાનો નાશ કરવાની કલમ પણ ઉમેરવામાં આવી છે. સેક્શન 5 ઇમોરલ ટ્રાફિક એક્ટની કલમ પણ ઉમેરવામાં આવી છે. તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને તપાસ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આણંદમાં કલેક્ટર ગઢવીના હની ટ્રેપનો મામલો કે જેની અંદર સમગ્ર પ્રકરણની અંદર અધિક કલેક્ટર સહિતના જે આરોપીઓ છે તે લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને એની જેમાં કેટલીક કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા સપન પટેલ જોડાયા છે. સપન, જણાવો કે જે રીતે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે આણંદ કલેક્ટર ગઢવીના હની ટ્રેપનો મામલો, તેમાં વધુ એક ખુલાસો થયો છે. નામદાર કોર્ટે આરોપીઓને શું આદેશ કર્યા છે? સપન, જણાવજો કે એ રીતે અત્યારે હાલમાં હની ટ્રેપને લઈને જે વિવાદ સામે આવ્યો છે કે અત્યારે હાલમાં આણંદ કલેક્ટરને લઈને જે આરોપીઓ પકડાયા હતા તેમને કોર્ટમાં રજૂ કરાયા, અને ત્યારબાદ તેમને કોર્ટ દ્વારા જે આદેશ કરાયો છે, શું છે સમગ્ર મામલો? લાગે છે કે સંવાદદાતાનો સંપર્ક તૂટી ગયો છે. સમગ્ર કોર્ટમાં 292 અશ્લીલ ચિત્રો પ્રદર્શિત કરવા ઉમેરવાની કલમ નોંધવામાં આવી છે, તો સાથે જ અન્ય કલમો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.
તો ફરી એકવાર અમારા આણંદના સંવાદદાતા સપન પટેલ સાથે ચર્ચા કરીશું કે સપન જણાવો, જે રીતે આ સમગ્ર મામલાને લઈને ક્યાંક વિવાદ વકર્યો છે, આણંદ કલેક્ટરનો કેસ જે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે, તેમાં શું નવા ખુલાસા? જી વિશાલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો કલેક્ટરને હની ટ્રેપમાં ફસાવવા મામલે આણંદ એલસીબીને 48 કલાકના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં તમામ આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં 57 મિનિટ જેટલી જે દલીલો છે તે ચલાવવામાં આવી હતી, તેમને જામીન આપવા કે ના આપવા તે સંદર્ભમાં. જોકે પોલીસે સમગ્ર મામલે વધુ રિમાન્ડની માંગણી ન કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા વધુ કલમો ઉમેરવા માટે કોર્ટને દરખાસ્ત કરી હતી, જે પૈકી 3 કલમો કોર્ટે ગ્રાહ્ય રાખી છે, જેમાં 200 કલમ આઈપીસી કલમ 292 જેમાં અશ્લીલ ચિત્રો પ્રદર્શિત કરવા જેની સજાની જોગવાઈ 5 વર્ષની છે, 201 પુરાવાઓનો નાશ કરવો, તેમજ સેક્શન 5 ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબના 3 કલમો વધુમાં ઉમેરવામાં આવી હોવાની સરકારી વકીલ પ્રણવ જોશી દ્વારા આપવામાં આવી છે. જી વિશાલ, ચોક્કસથી સપન. તો જે રીતે અત્યારે હાલમાં આણંદની અંદર બહુ ચર્ચિત બનેલા કલેક્ટરના જે હની ટ્રેપ કૌભાંડનો મામલો છે, તેમાં તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને સાથે જ તેમની સામે કલમોનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં કોર્ટ દ્વારા 3 નવી કલમોનો ઉમેરો કરવાનો આદેશ કરાયો છે. વાત કરી સુરતની, સુરતના કોસાડ પાસે આવેલા તળાવમાં રાત્રિના સમયે હમીરસિંહ ગોહિલ નામના યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. જોકે પરિવાર દ્વારા કંઈ અજુગતું બન્યાના આક્ષેપ સાથે પોલીસને ફરિયાદ કરી હતી. હાલ સમગ્ર મામલાને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. કાલે રાત્રે 21 તારીખના સોમવારના રોજ 12 વાગે તેમના ફોનમાંથી ફોન આવેલો કે અમરોલી પોલીસ સ્ટેશનથી વાત કરીએ છીએ, અમને હમીરસિંહનું પાણીમાં ડૂબી જવાથી મોત થયેલું છે. તો જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે 12:30 વાગ્યા જેવો સમય થઈ ગયો હતો અને અમે જ્યારે પહોંચ્યા ત્યારે એમની ડેડ બોડી પાણીમાંથી બહાર કાઢેલી હતી, પરંતુ તેના કમર પર દોરડું બાંધેલું હતું, એ ઉપરથી અમને થોડું શંકાસ્પદ લાગેલું, એ માટે અમે પોલીસને જાણ કરેલી હતી. તો પોલીસે એની આગળની કાર્ય તો સુરતની પૂણા પોલીસ ઉપર 3 યુવકોએ ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પોલીસને ઇન્ટરસિટી નજીક હાઇવે ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે વાહન ચેકિંગ દરમિયાન બાઇક ચાલકોએ ઉભા રાખીને માર માર્યો છે, જેમાં એક યુવકના હાથે ફ્રેક્ચર થઈ ગયું હોવાની અને બીજા જાંઘ પર ગંભીર ઈજા થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. તો ત્રીજાનો કાનનો પડદો તૂટી ગયો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે યુવકના પરિવારજનો સહિત 200 લોકોને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતા 8 પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પીછે રોક કે હમ દોનો ભાઈ ગયે પોલીસ વાલે સે પૂછને કે લિયે વો કે સર યહાં સે જા સકતે હમ લોગ હે વો, તો બોલે હા જાઓ કોઈ તકલીફ નહીં હૈ યહાં સે જા સકતે હો હે વો. ઓર તો હમ લોગો ભાઈ ભાઈ હે વો ગાડી લેકે વહાં સે નિકલને લગે, વહાં સે નિકલને લગે તો જિસ પોલીસ વાલે ને બોલા ના હમ લોગો કો કે હા જા સકતે હો, ઉસી ને આગે ડંડા કર દિયા હે વો, ઓર ડંડા કરકે બોલા કે અબ તું સાઈડ મે લે લે બસ હે વો. તો મેરે સર આપને હી તો બોલા થા મુજે હે વો કે યહાં સે જા સકતે હૈ વો, તો મે સીધા યે બાત બોલતે હી સીધા થપ્પડકી માર દી હે વો. થપ્પડકી મારી તો હમ લોગો ને એસે રોકને કી કોશિશ કી, દૂસરી થપ્પડી મારી, રુકો રુકો સર એસે ક્યો માર રહે હો હમ લોગો કો હે વો. તો પીછે સે 3-4 પોલીસ વાલે આયે જોર જોર સે પીઠ પે ઓર ઇનકે સાથ દુર્વ્યવહાર હો રહા થા, તો મેને અપના ફોન સે ઇનકી વિડિયો શૂટિંગ ચાલુ કી, તો પોલીસ વાલે ને દેખ લિયા થા કે મે વિડિયો લે રહા હું, કરીબન મેરે પાસ 1 મિનિટ કી વિડિયો થી और बहुत क्लियर से दिखा जा रहा था कि इनको बहुत मार रहे थे, इन पे लाठी चार्ज कर रहे थे और मैं इनके पीछे ही था और मैंने देखा कि इनकी कोई गलती नहीं थी और इनको डायरेक्ट एक झापड़ मारा, फिर इन्होंने अपने सपोर्ट किया तो दूसरा झापड़ मारा, तो उनका छोटा भाई वो बीच में आया, छोटा भाई बीच में आने के बाद दोनों को इतना मारा, वहाँ पे BRTS के पास साइकिल की रेलिंग थी उधर घुमा के अंदर पूरा घिस के पूरा मारा इनको, फिर मेरे फ़ोन में वीडियो था उसको लेके मेरा फ़ोन ले लिया उन्होंने, फिर मुझे रिक्शे में फटाफट रिक्शे में बिठा दिया. इनसे पहले मैं यहाँ पे आ गया था, मुझे यहाँ पे बहुत बुरी तरह से मारा, रिक्शे में भी मेरा पूरे बाल खींचे हुए करता था. ए दरमियान में 2 બાઇક ઉપર 4 છોકરાઓ આવ્યા, એમાંથી પોલીસે અમને વાહન ચેકિંગ માટે રોક્યા. એ વખતે આ છોકરાઓની એવી રજૂઆત છે કે અમને એ જગ્યા પર પણ માર્યા છે અને પોલીસ સ્ટેશન લાવીને પછી અમને માર્યા છે અને અમને ઈજા પહોંચાડી છે, તો અમારે પોલીસ વિરુદ્ધમાં ફરિયાદ આપવી છે. તો એ અનુસંધાને આજે પૂણા પોલીસ સ્ટેશનમાં 8 પોલીસવાળા છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ એની ચાલી રહી છે અને તપાસના અંતે જે પણ થશે એ પણ ફરિયાદ થઈ. વાગરે મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ગાંધીનગરથી. આવતીકાલે સીએમની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે.
કેબિનેટની બેઠકમાં મહત્વના કામો અંગે ચર્ચા કરવામાં આવશે. મહત્વપૂર્ણ બેઠક કે જે રીતે એક તરફ લોકસભાનું ઇલેક્શન આવ્યું છે ત્યારે રાજ્યમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વિકાસના કામના લોકાર્પણ લોકોની લોકસભાની ચૂંટણી પહેલા કરવામાં ચર્ચા કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાત પહેલા સરકારી ભરતી પૂર્ણ કરવામાં આવશે. તમામ બાબતો ચર્ચા કરવામાં આવશે. ત્યારે મહત્વપૂર્ણ છે કે શ્રાવણ મહિનાના તહેવાર પોલીસ બંદોબસ્ત અંગે થશે ચર્ચા. પહેલીવાર વાયબ્રન્ટ સમિટ 3 ફેઝમાં કરવામાં આવવાનો યોજાઈ રહ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અંગે આ ચર્ચા કરવામાં આવી છે. ત્યારે મહત્વપૂર્ણ ચર્ચા કે જેની અંદર વિકાસના કામ લોકાર્પણ લોકસભાની ચૂંટણી પહેલા કરવા તેવી ચર્ચા કરવામાં આવશે. ચૂંટણી જાહેરાત પહેલા સરકારી ભરતી પૂર્ણ કરવા પણ ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. વાત વડોદરાની. વડોદરામાં વકીલ મંડળના સભ્ય ભાવિન વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. પેટ્રોલ પંપ સંચાલકો સાથે છેતરપિંડી કેસ મામલે ધરપકડ કરવામાં આવી છે. જવાહરનગર પોલીસ દ્વારા વકીલ મંડળના સભ્ય ભાવિન વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. પેટ્રોલ ડીઝલ પુરાવાની પૈસા ન ચૂકવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. નામદાર જજ તેમજ પોલીસ વિશે વિવાદિત નિવેદન કરી ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.